हेलो नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 विषय गणित प्रकरण नंबर 5 माहितीનું વર્ગીકરણ, જેની અંદર આપણે સૌ પ્રથમ માહિતીના વર્ગીકરણના દાખલાઓ આપણે લઈએ છીએ, પછી આપણે એની વ્યાખ્યાઓ સમજાવશું. પહેલાં બે દાખલા સમજાવશું જેથી કરીને તમને વ્યાખ્યામાં સરળતાથી ખ્યાલ આવશે. હવે અહીંયા તમને એક રકમ આપવામાં આવેલી છે કે એક દુકાનદાર પોતાના ડિપાર્ટમેન્ટલ સ્ટોર પર આવતા પુરુષ માટે આપણે સંજ્ઞા એમ લીધી છે, સ્ત્રી એટલે વુમન, ડબલ્યુ છોકરો, બોય બી અને છોકરી માટે જી ગર્લ. પણ માટે નોંધ કરીએ છીએ કે દુકાનદારને ત્યાં કેટલા પુરુષો આવે છે, કેટલી સ્ત્રીઓ આવે છે અને કેટલા છોકરાઓ આવે છે, કેટલી છોકરીઓ ખરીદી કરવા માટે એ દુકાનદારના ત્યાં આવે છે, એની માહિતી આપણે આ કોષ્ટકની અંદર દર્શાવવાની છે. અને તેની યાદી સવારના 12 વાગ્યા સુધીમાં આવેલા 50 ગ્રાહકોની યાદી આપેલી છે. એને કુલ વ્યક્તિઓની સંખ્યા કેટલી છે? 50. તો અહીંયા કુલ સંખ્યા પર તમારી પાસે 50નો આંકડો આવશે એટલે જવાબ આપણને પહેલાંથી ખબર છે કે આ કુલ 50 આવવાના છે, કેમ કે આપણને રકમમાં 50 છે. પણ આપણે અહીંયા માહિતીના વર્ગીકરણ માટેનું એક કોષ્ટક તૈયાર કરવાનું છે. હવે આની અંદર કોણ આવે છે, દુકાન પર કોણ ખરીદી કરવા આવે છે? તો પુરુષ, સ્ત્રી, છોકરાઓ અને છોકરીઓ. તો એના માટે દુકાનદારના ત્યાં આવતા ગ્રાહકો પુરુષ, સ્ત્રી, છોકરા અને છોકરી, આ 4 આપણે પહેલા કોષ્ટકમાં દર્શાવ્યા છે. બીજા કોષ્ટકની અંદર આવૃત્તિ ચિહ્નો અને ત્રીજાની અંદર આવૃત્તિ ચિહ્નોની સંખ્યા અહીંયા લખવાની છે. હવે હું અહીંયા એમ પર લઉં છું, એમ બરાબર છે. તો એમ કેટલા છે એ એની અંદર આપણે ગણવાના છે. તો હું એમ ઉપર રાઉન્ડ કરીશ જેથી ફરીથી એક શબ્દ બીજી વાર આવે નહીં. એમ જો હોય તો એના ઉપર મેં રાઉન્ડ કર્યો, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. તો એમ જે રાઉન્ડવાળા છે, એમ એટલે પુરુષો, કેટલા પુરુષો એના ત્યાં આવ્યા? 14. એટલે આપણે અહીંયા એની સંખ્યામાં 14 લખી શકીએ છીએ. હવે 14 હોય તો આપણે આવૃત્તિ ચિહ્ન કેવી રીતે દર્શાવીએ? 1, 2, 3, 4 અને આ 5. 1, 2, 3, 4 અને આ 5. 5 ને 5, 10. કેટલા વધ્યા? 4. 1, 2, 3 અને 4. તો આ 14 થઈ ગયા. હવે આપણે લઈએ છીએ ડબલ્યુ. હવે ડબલ્યુની ઉપર નીચે હું અંડરલાઈન કરું છું, તો ધ્યાન આપજો ગણતરીમાં. 1W, 2W, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 અને 21 ડબલ્યુ છે. કેટલા છે? 21. તો અહીંયા આપણે કેટલા લખી નાખ્યા? 21. જો એક અંક રહી ગયો તો તમારા દાખલાનો જવાબ ના આવે, તમારેથી ના આવે કે મારાથી પણ ના આવે, બરાબર છે. 21 એટલે કેટલી વખત દર્શાવવાનું? 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. આ 5 એટલે 15, 16, 17, 18, 19, 20 અને આ 21. એટલે આની સંખ્યા આપણે કેટલી લખી? 21. આની સંખ્યા કેટલી લખી? 14. હવે વિદ્યાર્થી મિત્રો, કયો અક્ષર આવ્યો? બી. તો બી શબ્દને આપણે ધ્યાન આપજો, બી ઉપર આપણે કોઈ બીજું ચિહ્ન કરશું જેની નીચે 2 અંડરલાઈન કરીએ. તો એ આ 1, આ 2, આ 3, આ 4, આ 5. બી કેટલા છે આપણી પાસે? 5. તો અહીંયા બી 5. 1, 2, 3, 4 અને 5. તો અહીંયા બીમાં કેટલા લખ્યા? મેં 5 લખી કાઢ્યા. હવે એક જી બાકી રહ્યો, ગર્લ, છોકરીઓ કેટલી છે? તો હવે આપણે એમાં કોઈ નીચે ચિહ્ન કરતા નથી. ચિહ્ન એટલા માટે કરવામાં આવે છે કે તમને ભૂલ ના પડે.
હવે જી આપણે ગણી લો ચિહ્ન વગરના, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ. તો છોકરીઓની સંખ્યા છે દસ. હવે તમે આનો સરવાળો જ્યારે કરશો બરાબર છે તો પચાસ આવશે. પચાસ આપણને જવાબ તો આપેલો જ છે બરાબર છે, પણ આપણે ખાલી આ પુસ્તક બનાવવાના તમને બે માર્ક્સ મળે છે. આ બે માર્ક્સનો એક દાખલો થયો તમારો, ફક્ત પુસ્તક જ બનાવવાનું છે. તો હવે આ સંખ્યાનો સરવાળો કરી લો, જો પચાસ આવે તો આમાં આપણે એક ચિહ્ન રહી ગયું નથી. ચારની પાંચ, પાંચને પાંચ દસની શૂન્ય, બધી એક બરાબર છે. એક બે ત્રણ ચાર અને પાંચ, એટલે આપણો જવાબ સાચો છે બરાબર છે. હવે એ જ ક્રિયા આપણે બાજુના દાખલામાં કરવાની છે. તો હવે અહીંયા દાખલા નંબર બેની અંદર તમને આપેલું છે, એક ગામડાના પચાસ ઘરમાં રહેતી ઘરની વ્યક્તિઓની માહિતી નીચે દર્શાવી છે. તો હવે આપણે એની અંદર એક ઘરમાં રહેનાર વ્યક્તિ એક પણ હોઈ શકે, બે પણ હોઈ શકે, વધુમાં વધુ કેટલી મોટી સંખ્યા છે એ જોવાની છે. તો વધુમાં વધુ સંખ્યા, મોટામાં મોટી સંખ્યા આપણી પાસે આઠ છે. એટલે મેં કેટલા સુધી અંક લખ્યા છે? આઠ સુધી. અહીંયા કેટલા લખ્યા હતા? એમ ડબલ્યુ બી એ જી, કારણ કે આ કોષ્ટકમાં ચાર જ એકની રકમમાં પણ આપણને આપેલું હતું, પણ અહીં રકમમાં તમને આપેલું નથી. વધુમાં વધુ આઠ ને ઓછામાં ઓછા એક એવું રકમમાં આપ્યું નથી. એટલે આપણે આ રકમ પરથી, આ જે માહિતી આપેલી છે માહિતી પરથી આપણે આ ભાગ આપણે પૂરો કર્યો. પહેલો એમાં એક ઘરમાં રહેતી વ્યક્તિની સંખ્યા. હવે આપણે આવૃત્તિ ચિહ્નો અને આવૃત્તિની સંખ્યા, હવે એમાં હું નીચે અંડરલાઇન કરીશ નહીં કે રાઉન્ડ પણ કરીશ નહીં. હવે એક તો એક કેટલી વખત છે એની ગણતરી કરો. તો એક કેટલી વખત છે તો અહીંથી ગણતરી ચાલુ કરો. આ આડી કે ઊભી ગણતરી કરશો તો ભૂલ પડશે, એટલે એક જ બાજુ ગણતરી કરવાની. સરપાટા, કઈ ગણતરી? સરપાટા. અહીંથી આમ જવાનું, એટલે તમારે ભૂલ પડે નહીં. તો હવે એક એક ઘરમાં રહેતી વ્યક્તિની સંખ્યા એક હોય એવા, તો એક કેટલું ઘર છે એવું? એવું એક જ ઘર છે. પચાસ ઘરમાંથી એક જ ઘર એવું છે કે જેની અંદર એક વ્યક્તિ રહે છે. તો એ અહીંયા તમારે શું કરવાનું? એક લખવું. અને આવૃત્તિની સંખ્યામાં શું લખવાનું? ઝીરો વન. હવે કયો અંક આવે? આપણે બે. તો બે બે કેટલી વખત છે એ ગણવાના છે. તો તમારે અહીંથી ચાલુ કર્યું કે બે ત્રણ ચાર પાંચ છ સાત. તો બે કેટલી વખત છે? સાત વખત. તો એક ઘરમાં બે વ્યક્તિ રહેતા હોય એવા ઘર કેટલા છે? સાત. એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત. તો એ જ સંખ્યા તમારે અહીંયા બાજુમાં લખવાની છે. હવે નંબર ત્રણ, એક ઘરની અંદર ત્રણ વ્યક્તિ રહેતા હોય એવા. તો એક બે ત્રણ ચાર પાંચ છ, તો અહીં કેટલા આવશે? એક બે ત્રણ ચાર પાંચ અને છ. તો અહીંયા હું કેટલા લખીશ? છ. હવે અંક નંબર ચાર, જે ઘરમાં ચાર વ્યક્તિ રહેતા હોય એવા ઘરની સંખ્યા કેટલી? તો એક બે ત્રણ ચાર પાંચ. તો અહીંયા કેટલા લખશું? પાંચ. હવે જે ઘરમાં પાંચ વ્યક્તિ રહેતા હોય એવા ઘર શોધવાના છે. એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ. તો અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ. તો અહીંયા કેટલા આવશે અંક? આઠ આવશે. હવે જે ઘરની અંદર છ વ્યક્તિ રહેતા હોય એવા ઘર કેટલા છે? જે ઘરમાં છ વ્યક્તિ રહેતા હોય એવા ઘરની સંખ્યા. તો એક બે
ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો અહીં કેટલા આવશે નવ તો અહીંયા તમારી સંખ્યા થઈ ગઈ નવ બરાબર છે હવે જે ઘરની અંદર સાત વ્યક્તિ રહેતા હોય એવા એવી સંખ્યાઓ તો સાત વ્યક્તિ રહેતા હોય એવી સંખ્યાઓ કેટલી છે તો સાત વ્યક્તિ રહેતા હોય તેવી સંખ્યાઓ તો કેટલી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને એક નવ તો આ સાત વ્યક્તિ રહેતા હોય તેવો કેટલા આવશે નવ હવે આઠ વ્યક્તિ રહેતા હોય એવી સંખ્યાઓ બરાબર છે આઠ વ્યક્તિ રહેતા હોય એવી સંખ્યાઓ બરાબર છે બરાબર છે હવે આઠ વ્યક્તિ રહેતા હોય તેવી સંખ્યાઓ બરાબર આઠ હોય તેવા એક ઘરમાં એક બે ત્રણ ચાર પાંચ તો અહીં કેટલા સંખ્યા થઈ પાંચ સંખ્યા હવે આઠથી વધારે કોઈ છે ખરા નવ અંક છે નવ અંક છે ખરો નવ પણ નથી કે દસ પણ નથી હવે તમે આનું ટોટલ કરો આનું ટોટલ તમે કરો એટલે આપણો જવાબ અહીંયા પચાસ આવે એટલે આપણે સાચા છે બરાબર છે સાત ને એક આઠ આઠ ને છ ચૌદ ચૌદ ને પાંચ ઓગણીસ ઓગણીસ ને આઠ સત્યાવીસ સત્યાવીસ ને નવ છત્રીસ છત્રીસ ને નવ પિસ્તાલીસ પિસ્તાલીસ ને પાંચ પચાસ એટલે આપણો જવાબ પરફેક્ટ છે બરાબર છે કોઈ અંક રહી ગયો નથી તો વિદ્યાર્થી મિત્રો આવા જ દાખલા નંબર ત્રણ ચાર આ બધા જ દાખલાઓ પાઠ્યપુસ્તકમાં આ રીતના છે અને જે તમારે સ્વ પ્રયત્ને ગણવાના છે તો વિદ્યાર્થી મિત્રો આજનું લેસન આજનું હોમવર્ક સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બેનો દાખલા નંબર બે એક બે ત્રણ અને ચાર સુધી તમારે લખવાના છે બરાબર છે આ રીતના જે આવી રકમો હોય જે કોષ્ટક બનાવવાનું છે એ લખવાના છે અને કોષ્ટકના જે ઉદાહરણ હોય એ પણ તમારે ગણવાના છે હા ક્યારેક કોષ્ટકમાં એવું આવે કે ઝીરોથી દસ તો ઝીરોથી દસની વચ્ચેની સંખ્યા હોય અહીંયા લખવાની છે એના ચિહ્નો બતાવવાના છે બરાબર છે ઓકે તો આજનું હોમવર્ક ખ્યાલ આવી ગયો સતાય ખ્યાલ ના આવે તો મેં તમને કીધેલું છે એ સમયે ફોન કરીને પૂછી શકો છો અસ્તુ